ભાવનગર માં આજે સવાર નો નાસ્તો કરવા નીકળ્યા છે. એની ફેમસ ડીશ જે કહેવાય ચણા મઠ, 10 વર્ષ જૂની જગ્યા છે. પાછળ તમે જે જોવો છો વિક્રમભાઈ ચણા મઠ વાળા ને ત્યાં આવ્યા છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અત્યારે ભાવનગર ફૂડ સિરીઝ ચાલી રહી છે અને ભાવનગરમાં આજે સવારનો નાસ્તો કરવા નીકળ્યા છે. એની ફેમસ ડીશ જે કહેવાય ચણા મઠનો વિડીયો લેવા આવ્યા છીએ. અને 10 વર્ષ જૂની જગ્યા છે. પાછળ તમે જે જોવો છો વિક્રમભાઈ ચણા મઠવાળાને ત્યાં આવ્યા છીએ. એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય હિરણભાઈ? ભાવનગરમાં જે ખારગઢ વિસ્તાર છે અને જલારામ બાપાના મંદિરની પાસે એક્ઝેક્ટ વિક્રમભાઈ. હા, અને અહીંયા આવી ટ્રાય શું કરવાની? ચણા મઠ જ. ચણા મઠ જ હોય છે. પણ ડિફરન્સ શું હોય? ડિફરન્સમાં શું છે કે એમની જે ઘટ ચટણી છે, ખજૂર આંબલીની અને ગોળની જે ઘટ એકદમ એને યુનિક છે, બધા કરતાં અલગ ટેસ્ટ, અલગ ટેસ્ટ અલગ. ને બીજું એડ કરે છે બીક ડીશમાં કે સિંગ, ખારી સિંગ. હા, ઓકે. બીજા નહીં નાખતા? બીજા ક્યાંય નથી નાખતા. અચ્છા, એટલે આ એકદમ ડિફરન્ટ છે અને ટેસ્ટ વાઇઝ બહુ સારો. ને ભાવનગરનો હેલ્ધી મોર્નિંગ નાસ્તો કહેવાય એ ચણા મઠ છે. તો એના માટે આપણે આ જગ્યા પર આવ્યા. ઓકે, ટેસ્ટ કરીને તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. હજી ભાઈ આવ્યા જ છે. એ પહેલાં તો અહીંયા કેટલાય ભીડ લઈ ગઈ. હવે દીવાબત્તી કરવાનો ટાઈમ મળ્યો છે ભાઈને. મિક્સ ડીશ. ઓકે, હા. બટેટા લસણ વાળા કહેવાય ને? લસણ વગરનું. ઓકે, આ ચણા મઠ. ઓકે, મસાલા બધા. ઓકે, લીલા દાણા, ખજૂર આંબલીની ચટણી. ઓકે, આપણી ફૂલ ડીશ. આની પ્રાઇસ છે 25 રૂપિયા. ઓકે, ખાલી ચણા મઠ ના છે 15. ઓકે, એક બરેડો નાખીએ તો 20 રૂપિયા. બરાબર. અને સિંગ ને બરેડો બંને નાખીએ તો 25 રૂપિયા. સાથે ભૂંગળા ની થેલી. કમ્પ્લીટ ડીશ આખી 30 રૂપિયામાં થાય, ભૂંગળાની થેલી સાથે. ઓકે, એટલે આ જે ડીશ બનાવી ને ભૂંગળા સાથે 30 રૂપિયા. ઓકે, આપણો ટાઈમ છે સવારે 10-10:15 આવી જાઉં, બપોર 2 વાગ્યા સુધી. ખાસ વસ્તુ આનંદભાઈ, સન્ડે ઊંડી વખાર માં છે. ટીએન ડેસ્ટી ની બાજુમાં. એટલે સન્ડે ના કયા લોકેશન માં હોય? ઊંડી વખાર છે ને મેઇન બજારમાં. ઊંડી વખાર ભાવનગર ની પબ્લિક ને મોસ્ટ ઓફલી બધી ખબર જ છે. ઊંડી વખાર છે ને ટીએન ડેસ્ટી ચા વાળા છે, એની બાજુમાં એક્ઝેક્ટલી ઉભો રહું છું. રવિવારે. હા, રવિવારે એક જ દિવસ. એ લોકોને પણ લાભ મળે. અને તમારે અહીંયા 10 વર્ષ થયા બરાબર? હા. ઓકે, ઘણા વર્ષ જૂની છે. હા, ભગતભાઈ છે ને એ મારા દાદા જ થાય. અચ્છા, ફૂલ અનુભવી. હા, આ ચણા મઠ ની ડીશ આપડી રેડી છે. દેખાતા તો ખરેખર એકદમ ટેમ્પટિંગ લાગે છે. આમાં બીજી ડીશમાં આપણે જોયું છે આનંદભાઈ, અલગ અલગ આમાં ખાસ વસ્તુ આ સિંગ. બરોબર. બીજું કે એમાં જે ફણગાવેલા ચણા ચણા મઠ તો દેખાય છે આપણે. બરોબર. બીજું કોથંબરી ને બટેટા. એટલું આ ડીશ કરી. ને ખાસ વસ્તુ આ જગ્યાની એવી છે ત્યાંની ચટણી. એમ દરેક જગ્યા દરેક ચણા મઠ અલગ અલગ પોતાની ચટણીથી પ્રખ્યાત છે. એમાં વિક્રમભાઈ તો ખાસ
એકદમ ઘટ. તો ચાલો આપણે ટ્રાય કરીએ. અને આ ચટણી સ્વીટ છે અને એનો ટેસ્ટ છે કેચપ જેવો છે, આમ કેચપ જેવો થોડો ટેસ્ટ છે, ચટણી કેચપ જેવી લાગે. ચણા મઠ છે, પ્રોપર બોઇલ જ થઈ જાય, કચરા એવું નથી, પણગાવેલા છે, પણગાવેલા એની સાથે ખાવાનું, એની સાથે ખાવાનું. ભાવનગર છે, બટેટા રખાવો, ચણા મટર રખાવો, ભૂંગળા તો મળે તમને, અંગમાં જઈ જાય તમને પાપડે મળે. હા હા, બેસ્ટ ભૂંગળા છે. જાય મો ભાઈ. એક વાત બાકી છે તમારી, આ સિંગ ના લીધે વધારે મજા આવે, કઈક અલગ લાગે, ક્રન્ચી જેવું લાગે, ક્રન્ચી જેવું લાગે, અને હેલ્ધી નું હેલ્ધી. હા, પણ ભાવનગર આવી તો 100% એક વાર ટ્રાય કરવી જોઈએ. એક્ચ્યુઅલમાં મને એમ થાય કે ગુજરાતમાં બધા સિટીમાં આ વસ્તુ મળવી જોઈએ, મળી જાય, કઠોળ મળતું જોઈએ. પણ આ લોકો શું કરે છે કે એમાં ચટણીનો ઉમેરો કરી, બટેટા નાખી અને થોડું ટેસ્ટફુલ બનાવી નાખે, કે સવારના બોરમાં આવું આપણને ખાવાનું મન થાય, લોકો ચટપટો અને હેલ્ધી વસ્તુ ખાઈ શકે. અમે તો રાજકોટમાં ઘૂઘરા ખાતા હોય સવારના બોરમાં. આ ઘૂઘરા સવારમાં ક્યારે ભાવનગરમાં મળે? ભાવનગરમાં આઈ થિંક એક બે જગ્યાએ મળે છે ઘૂઘરા, બાકી નથી મળતા. ભાવનગરમાં તમને ચણામઠ બટેટા એ મળશે, ત્યાં વણેલા ગાંઠિયા અને બટેટા. આ જે લોકેશન કીધું ભાઈએ, સામે નરસિંહભાવ ગાંઠિયાવાળાની દુકાન છે, મેઈન બ્રાન્ચ છે ને, અને ફૂલ ફેમસ ભાવનગરના 101 વર્ષ જૂની પેઢી છે. એટલે તમે આ જગ્યાએ આવો તો લોકેશન એ તમને કહી દીધું કે એ દુકાનનું તમે કોઈને એડ્રેસ પૂછો ને, એની સામે થોડુંક અંદર આવતા શેરીમાં આ ભાઈની છે. આ પાછું મેઇન વાત કે અહીંયા આવો ને તો એ ભાઈના ગાંઠિયા તો 100% લેવા જોઈએ, 101 વર્ષ જૂની છે. અને ભાઈનું કહેવાનું એમ નહોતું કે લગભગ ભાવનગરી ગાંઠિયાની નામ પડ્યું છે, ફેમસ થયું કે ભાવનગરી ગાંઠિયા, તો કે આ ભાઈ છે. ભાવનગરના ગાંઠિયાના રચિતા હતા નરસિંહદાસ ભાવભાઈ. અમે આ પ્રોડક્ટ ફોરેન સુધી એક્સપોર્ટ થાય. હા, મેં ઘર માટે લઈ લીધા છે. અને હવે હું આ વિડીયોને વિરામ આપીશ. ઇન્સ્ટાગ્રામ ઉપર ઇટન_ડ્રાઈવ કરીને આપણું પેજ છે, એમાં અમને ફોલો કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.